નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 3 વિષય ગુજરાતી, જેમાં સામયિક મૂલ્યાંકન કસોટી છે તમારી ડિસેમ્બર માસની એકમ કસોટી છે, જે કુલ કેટલા 25 ગુણની છે, જેનું આપણે આજે આ વિડિયો લેક્ચરમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ. એક એક પ્રશ્ન જોતા જઈએ અને સમજતા જઈએ. જોઈએ પહેલો પ્રશ્ન શું કહ્યું છે. પહેલા પ્રશ્નમાં જુઓ, જોઈએ પહેલા પ્રશ્નમાં કહ્યું છે, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. શું કહ્યું છે પહેલા પ્રશ્નમાં? નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને પહેલા પ્રશ્નમાં નીચે એક ઉદાહરણ આપેલું છે અને તેમાં બે શબ્દો આપેલા છે, સસલું અને ધોળું જેવા બે શબ્દો આપેલા છે. તે બે બંને શબ્દ પરથી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક વાક્ય પણ ઉદાહરણમાં બનાવીને આપેલું છે. શું વાક્ય બનાવીને આપ્યું છે? સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું છે. શું આપ્યું છે? સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તેમાં સસલું અને ધોળું જેવા બંને શબ્દોનો ઉપયોગ થઈ ગયેલો છે. તો આવી રીતે તમારે બંને શબ્દોનો ઉપયોગ કરી અને તેનું વાક્ય બનાવવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક એક પ્રશ્ન જોતા જઈએ અને તેમાં આપેલા શબ્દો બંને શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવતા જઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નમાં તમને બે શબ્દો કેવા આપ્યા છે? રિસેસ અને મેદાન જેવા બે શબ્દો આપેલા છે. તો તેના પરથી વાક્ય કેવું બને છે વિદ્યાર્થી મિત્રો, જુઓ જોઈએ. તો તેના પરથી વાક્ય બને છે, રિસેસના સમયે બાળકો મેદાનમાં રમે છે. પહેલો પ્રશ્ન, રિસેસ અને મેદાન જેવા બે શબ્દો આપ્યા છે, તેના પરથી વાક્ય બન્યું, રિસેસના સમયે બાળકો મેદાનમાં રમે છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં કેવા શબ્દો આપ્યા છે? તો તેમાં આપ્યો છે રસોડું અને સુગંધ. બીજો પ્રશ્ન, જેમાં બે શબ્દો રસોડું અને સુગંધ, તેના પરથી બીજું વાક્ય બનાવો કેવું બનશે? તો તેમાં બનશે, રસોડામાં મમ્મી મેગી બનાવતી હોય તેવી સુગંધ આવે છે. તો આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કેવા બે શબ્દો આપ્યા છે જુઓ જોઈએ. તો તેમાં આપ્યા છે વન અને વૃક્ષ જેવા બે શબ્દો આપેલા છે. વન અને વૃક્ષ જેવા બે શબ્દો આપેલા છે. તો તેના પરથી વિદ્યાર્થી મિત્રો કેવું વાક્ય બને છે જુઓ જોઈએ. તો તેમાં બનશે, વન અને વૃક્ષ પરથી બનશે, વનમાં ઘણા વૃક્ષો હોય છે. વન અને વૃક્ષ પરથી કેવું વાક્ય બનાવ્યું? કે વનમાં ઘણા વૃક્ષો હોય છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં શું આપ્યું છે? દવા અને કડવી જેવા બે શબ્દો આપેલા છે. તો તેના પરથી કેવું વાક્ય બનશે? તો તેમાં બનશે, ડૉક્ટર સાહેબે આપેલી દવા ખૂબ જ કડવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન જેમાં દવા અને કડવી જેવા બે શબ્દો હતા, જેના શું વાક્ય બનાવ્યું? ડૉક્ટર સાહેબે આપેલી દવા ખૂબ જ કડવી છે. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં આપણને શું શબ્દો આપ્યા છે? તો તેમાં આપ્યા છે, માળો અને સલામતી. તો તેનું કેવું વાક્ય બનશે? તો તેમાં બનશે, માળામાં પક્ષીઓ સલામતી અનુભવે છે. શું? માળામાં પક્ષીઓ સલામતી અનુભવે છે. તો પાંચમા પ્રશ્નનું એવું વાક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નમાં પાંચ પ્રશ્ન પેટા પ્રશ્નો આપ્યા હતા તે તમને બધાને ખબર પડી ગઈ હશે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નમાં તમને શું કહ્યું છે? બીજા પ્રશ્નમાં કહ્યું છે કે વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો. શું કહ્યું છે? વાક્યો વાંચી અને ખૂટતા અક્ષરો મૂકો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યમાં ખાલી જગ્યાઓ આપેલી છે, તે તમારે ખૂટતા અક્ષરો ત્યાં મૂકવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક એક વાક્ય વાંચતા જઈએ અને તેમાં ખૂટતા અક્ષરો પૂરતા જઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલા વાક્યમાં શું કહ્યું છે? વિનોદ દિનેશ પુસ્તક વાંચે છે. વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે. તો તેની ખાલી જગ્યામાં આપણે અહીંયા બોક્સમાંથી પસંદ કરી તે શબ્દ આપણે પૂરવાનો છે. તો વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે. તો વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે એવું આપણે લખવાનું થશે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. તો બીજા પ્રશ્નમાં શું આવશે? બીજા પ્રશ્નમાં વાક્ય લખ્યું છે, તમે શું ખાઓ છો? શીરો ખાલી જગ્યા કંસાર. તમે શું ખાઓ છો? શીરો
ખાલી જગ્યા કંસાર, તો ખાલી જગ્યામાં આપણે શું પૂરવાનું થશે? તો ખાલી જગ્યામાં આપણે પૂરવાનું થશે કે પૂરવાનું થશે, શું કે પૂરવાનું થશે, કે તમે શું ખાઓ છો, શીરો કે કંસાર, એવી રીતે પૂછું પૂરવાનું થશે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં શું કહ્યું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ જોઈ. તો તેમાં કહ્યું છે, અનિલે દાદીને મદદ કરી, ખાલી જગ્યા બધાએ તેના વખાણ કર્યા. અનિલે દાદીને મદદ કરી, ખાલી જગ્યા બધાએ તેના વખાણ કર્યા. તો તેની ખાલી જગ્યામાં તેથી આવશે. શું આવશે? તેથી, કે અનિલે દાદીને મદદ કરી તેથી બધાએ તેના વખાણ કર્યા. તો ત્રીજી ખાલી જગ્યા ખબર પડી ગઈ છે. આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા. ચોથી ખાલી જગ્યામાં શું કહ્યું છે? શાહમૃગના પગ લાંબા હોય છે. શું? શાહમૃગના પગ લાંબા હોય છે, ખાલી જગ્યાએ ઝડપથી ચાલે છે. તો તેની ખાલી જગ્યામાં આવશે એટલે આવશે. શું? એટલે આવશે, કે શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં શું કહ્યું છે? પાંચમા પ્રશ્નમાં છે વાક્ય કે અંજલિને તાવ આવ્યો હતો, ખાલી જગ્યા તેણે કસોટીના જવાબ આપ્યા. અંજલિને તાવ આવ્યો હતો, ખાલી જગ્યા તેણે કસોટીના જવાબ આપ્યા. તો તેની ખાલી જગ્યામાં આવશે તો પણ આવશે. શું આવશે? તો પણ, કે અંજલિને તાવ આવ્યો હતો તો પણ તેને કસોટીના જવાબ આપ્યા. તો બીજો પ્રશ્નમાં વાક્યમાં ખૂટતા અક્ષરો પૂર્યા તે તમને પણ બધાને ખબર પડી ગઈ છે. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં જુઓ વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે. ત્રીજા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા બે શબ્દો બનાવો. શું કહ્યું છે? આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા બે શબ્દો બનાવવાનું કહ્યું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પ્રશ્નની નીચે આપણને એક ઉદાહરણ આપેલું છે, અને ઉદાહરણમાં આપણને વરસાદ જેવો શબ્દ આપેલો છે અને તેના બે શબ્દો બનાવ્યા છે. કેવા શબ્દો બનાવ્યા છે? દર અને સાર જેવા બે શબ્દો બનાવ્યા છે. વરસાદના બે શબ્દો બનાવ્યા, દર અને સાર જેવા બે શબ્દો બનાવેલા છે. તો આપણે પણ ત્રીજા પ્રશ્નની અંદર જુઓ પાંચ શબ્દો આપ્યા છે, જેવા કે સફરજન, અમદાવાદ, રતન, વાતાવરણ અને કરમસદ જેવા પાંચ શબ્દો આપેલા છે. તો આપણે પણ દરેકના બે શબ્દો બનાવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એક એક શબ્દ જોતા જઈએ અને દરેકના બે શબ્દ બનાવતા જઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલા શબ્દમાં આપ્યું છે સફરજન લખેલું છે. પહેલા પ્રશ્નમાં આપણને શું? સફરજન લખેલું છે. જો વિદ્યાર્થી મિત્રો તેના બે શબ્દો બનાવીએ તો કેવા શબ્દો બનશે? જેમ કે સફર અને રજ જેવા બે શબ્દો બને છે. સફરજનના કેવા બે શબ્દો બનાયા? સફર અને રજ જેવા બે શબ્દો બને છે. આગળ જોઈએ બીજો શબ્દ. બીજો શબ્દ શું આપ્યો છે? અમદાવાદ આપેલું છે. શું? અમદાવાદ આપેલું છે. તો અમદાવાદની બે શબ્દો બનાવવા જોઈએ. તો અમદાવાદના કેવા બે શબ્દો બનશે વિદ્યાર્થી મિત્રો? તો તેમાં બનશે અદા અને વાદ જેવા બે શબ્દો બને છે. અદા અને વાદ જેવા બે શબ્દો બને છે. આગળ જોઈએ ત્રીજો શબ્દ. તો ત્રીજા પ્રશ્નમાં ત્રીજા શબ્દ શું આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો ત્રીજો શબ્દ આપ્યો છે રતન આપેલું છે. શું આપ્યું છે? રતન આપેલું છે. તો રતનનું વિદ્યાર્થી મિત્રો બે શબ્દો કયા બનશે? તો તેમાં બનશે તન અને રત જેવા બે શબ્દો બને છે. રતનના કેવા બે શબ્દો બને છે? તન અને રત જેવા બે શબ્દો બને છે. આગળ જોઈએ ચોથો શબ્દ. શું આપ્યો છે ચોથો શબ્દ? ચોથો શબ્દ આપ્યો છે વાતાવરણ આપેલું છે. શું આપ્યું છે? વાતાવરણ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણના કેવા બે શબ્દો બનશે? તો તેમાં બનશે રણ અને વાવ જેવા બે શબ્દો બને છે. રણ અને વાવ જેવા બે શબ્દો બને છે. આગળ જોઈએ પાંચમો શબ્દ. પાંચમા શબ્દમાં શું કહ્યું છે? કરમસદ લખેલું છે. શું લખ્યું છે? કરમસદ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો પાંચમા શબ્દના કયા બે શબ્દો બનશે? તો તેમાં બનશે રસ અને રમ જેવા બે શબ્દો બને છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નમાં આપણને પાંચ શબ્દો આપેલા અને દરેકના આપણે બે શબ્દો પણ બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન તમને બધાને ખબર પડી ગઈ છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો ચોથા પ્રશ્નમાં તમને શું કહ્યું છે?
ચોથા પ્રશ્નમાં કહ્યું છે કે નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનાર્થી શબ્દોની જોડી શોધો. શું નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનાર્થી શબ્દોની જોડી શોધવાનું કહ્યું છે? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચોથા પ્રશ્નમાં એક ચોરસ બોર્ડ આપેલું છે, તેની અંદર કેટલાક અક્ષરો લખેલા છે અને તેની પાસે અહીંયા કેટલાક શબ્દો લખેલા છે. તે શબ્દના સમાનાર્થી શબ્દો જે થતા હોય તે તમારે અહીંયા બોક્સમાંથી પસંદ કરી અને અહીંયા ખાલી જગ્યામાં પૂરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક એક શબ્દ જોતા જઈએ અને બોર્ડમાંથી શોધી અને તેનો શબ્દ આપણે ખાલી જગ્યામાં પૂરતા જઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ શું આપ્યો છે? પહેલો શબ્દ આપ્યો છે સાગર આપેલું છે. શું આપેલું છે? સાગર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, સાગરનું સમાનાર્થી શું થશે? સાગરનું સમાનાર્થી દરિયો થશે. શું થશે? દરિયો થશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, જોઈએ બોક્સમાં આપણને દરિયો ક્યાં આપ્યો છે ચોરસ બોર્ડમાં? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દરિયો લખેલું છે. તો અહીંયા તમારે રાઉન્ડ કરવાનું છે અને અહીંયા આ ખાલી જગ્યામાં તમારે દરિયો લખવાનું, સાગર સામેની ખાલી જગ્યામાં તમારે દરિયો લખવાનું છે. આગળ જોઈએ બીજો શબ્દ. બીજા શબ્દમાં શું લખ્યું છે જુઓ જોઈએ. બીજા શબ્દમાં લખ્યું છે દીકરો લખેલું છે. શું લખ્યું છે? દીકરો લખેલું છે. તો દીકરા સામેની ખાલી જગ્યામાં આપણે દીકરાનું સમાનાર્થી લખવાનું છે. તો દીકરાનું સમાનાર્થી શું થશે? દીકરાનું સમાનાર્થી થશે પુત્ર થશે. શું થશે? પુત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ચોરસ બોર્ડમાં તમને જેમ હમણાં દરિયો આપણે ગોતો હતો, જેમ કે અહીંયા દરિયો આપણે ગોતો હતો, તો તેવી રીતે પુત્ર ક્યાં આપ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, બીજા શબ્દમાં દીકરાનું સમાનાર્થી પુત્ર ક્યાં આપ્યું છે? અહીંયા આપેલું છે. તો તમારે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું થશે? પુત્ર લખવાનું થશે. આગળ જોઈએ ત્રીજો શબ્દ. ત્રીજા શબ્દમાં શું કહ્યું છે જુઓ જોઈ. તો ત્રીજા શબ્દમાં કહ્યું છે શહેર લખેલું છે. શું લખ્યું છે? શહેર. તો વિદ્યાર્થી મિત્રો, શહેરનું સમાનાર્થી શું થાય? તો શહેરનું સમાનાર્થી વિદ્યાર્થી મિત્રો નગર થાય. શું થાય? નગર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાને નગર ક્યાં લખ્યું છે તે તમારે અહીંયા ચોરસ બોર્ડમાંથી શોધવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, શહેરનું સમાનાર્થી નગર ક્યાં લખેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, જો ઉપરની લીટીમાં તમારે છેલ્લેથી ત્રીજા ત્રણ અક્ષર એટલે કે નગર લખેલું છે, શહેરનું સમાનાર્થી નગર, જે તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે. શું લખવાનું થશે? નગર લખવાનું થશે. આગળ જોઈએ ચોથો શબ્દ. શું કહ્યું છે ચોથા શબ્દમાં? ચોથા શબ્દમાં કહ્યું છે જંગલ લખેલું છે. શું લખ્યું છે? જંગલ લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલનું સમાનાર્થી વિદ્યાર્થી મિત્રો શું થશે? તો જંગલનું સમાનાર્થી વન થશે. શું થશે? વન. તો વિદ્યાર્થી મિત્રો, ચોરસ બોર્ડમાં વન ક્યાં લખ્યું છે જુઓ જોઈ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજી લીટીમાં આપણે વન લખેલું દેખાઈ રહ્યું છે. તો ચોરસ બોર્ડમાં જ્યાં વન લખ્યું છે તે આપણે અહીંયા જંગલની ખાલી જગ્યા, જંગલ સામેની ખાલી જગ્યામાં વન લખવાનું છે. આગળ જોઈએ પાંચમો શબ્દ. પાંચમા શબ્દમાં શું કહ્યું છે? પાંચમા શબ્દમાં લખેલું છે આંખ લખેલું છે. શું લખેલું છે? આંખ. તો તેની સામેની ખાલી જગ્યામાં તેનું સમાનાર્થી લખવાનું છે. તો આંખનું સમાનાર્થી શું થશે વિદ્યાર્થી મિત્રો? આંખનું સમાનાર્થી નયન થાય. શું થાય? નયન. અને બીજું, આપણને બોક્સમાં ચક્ષુ જેવું પણ જોવા મળે છે. શું? ચક્ષુ જેવું પણ જોવા મળે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, બોક્સમાં તમને જો અહીંયા ચક્ષુ, આંખનું સમાનાર્થી ચક્ષુ અને નયન બંને થાય છે, તો તમારાથી તેમાંથી ગમે તે એક લખી શકો છો. જેમ કે મેં આંખનું સમાનાર્થી શું? નયન લખેલું છે. તો તમારે બેમાંથી ગમે તે આંખનું સમાનાર્થી નયન કે ચક્ષુ લખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ચોથો પ્રશ્ન ખબર પડી ગઈ છે. ચોથા પ્રશ્નમાં પહેલું જોયું સાગર, તો સાગરનું સમાનાર્થી દરિયો જોયું, તો અહીંયા દરિયો હતો. આગળ જોયું બીજો દુકરો, દીકરો, તો દીકરાનું સમાનાર્થી શું? પુત્ર હતું. તો અહીંયા જોયું પુત્ર, જે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખ્યું. આગળ જોયું શહેર, તો શહેરનું સમાનાર્થી શું? નગર થયું. તો નગર આપણે જો અહીંયા શોધી અને અહીંયા ખાલી જગ્યામાં લખ્યું. આગળ જોયું જંગલ, તો જંગલનું સમાનાર્થી શું થયું? વન થયું. તો વન આપણે ક્યાં? જંગલની સામેની ખાલી જગ્યામાં સમાનાર્થી તેનું લખ્યું.
આગળ જોઈએ આંખ, તો આંખનું સમાનાર્થી નયન અને ચક્ષુ બંને થાય છે. તો મેં અહીંયા નયન લખેલું છે, તો તમારે અહીંયા બોક્સમાં આપણે નયન પણ રાઉન્ડ કરવાનું છે. તો ચોથો પ્રશ્ન તમને બધાને ખબર પડી ગઈ હશે. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન. તો પાંચમા પ્રશ્નમાં આપણને શું કહ્યું છે? તો પાંચમા પ્રશ્નમાં આપણને કહ્યું છે કે બતક વિશે 5-6 વાક્ય લખો. શું કહ્યું છે? બતક વિશે 5-6 વાક્ય લખવાનું કહ્યું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની નીચે મેં 5 વાક્યો લખેલા છે, એક એક કરીને જોતા જઈએ. શું કહ્યું છે? પહેલું લખ્યું છે કે બતક મારું પ્રિય પક્ષી છે. પહેલું શું લખ્યું છે? પહેલું વાક્ય, બતક મારું પ્રિય પક્ષી છે. બીજું લખ્યું છે, બતક પાણીમાં તરી શકે છે. ત્રીજું લખ્યું છે, તેના પગના પંજા જાળીદાર હોય છે. ચોથું લખ્યું છે, તે નાના નાના જીવજંતુ અને અનાજના દાણા ખાય છે. આગળ પાંચમું લખ્યું છે, તે સફેદ રંગનું સુંદર પક્ષી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું એકમ કસોટીના આખા પેપરનું સોલ્યુશન પૂરું થઈ ગયું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, કોમેન્ટ કરો અને આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને જરૂર ને જરૂરથી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ધન્યવાદ.